વાવાઝોડાને લીધે બનાસકાંઠામાં સાંભેલા ધાર વરસાદ. નમસ્કાર દર્શક મિત્રો, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયેલ બિપોરઝોય વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન રહ્યો હતો તેમજ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. બિપોરઝોયની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વર્તાય છે, ત્યારે આ વાવાઝોડાને કારણે અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ થતાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે તો અનેક ઘરના છાપરા પણ ઉડ્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને આ પંથકમાં ધોધમાર વરસાદથી ધંધા રોજગારને પણ અસર પહોંચી છે અને બજારો વરસાદને લીધે સવારથી જ બંધ જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ વાવાઝોડાની અસરથી રાજસ્થાનમાં ભારે વરસાદ થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. આબુ રોડથી ઇકબાલગઢ સુધી બનાસ નદીના નીર પહોંચ્યા છે. નદીમાં નવા નીર આવતા પાણીના તળ ઊંચા આવશે, જેને લીધે ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ થરાદ તેમજ ધાનેરામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ શેડ ઉડ્યા છે. અહીં ભારે વરસાદના કારણે બાજરી સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા છે, જેના હિસાબે તંત્ર ખડે પગે રહ્યું છે. તો બનાસકાંઠામાં વાવાઝોડાના લીધે સાંભેલાધાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદ પડ્યો છે, જેને હિસાબે એક તરફ ખુશીનો માહોલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.